नमस्कार, आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 4 માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં પાઠ છે 7 રિયાની ટ્રેન મોડી પડી। આપણે જો અતિકાલના વિડિયોમાં આપણે જોઈ ગયા હતા કે રિયાના પપ્પા છે એને રેલવે સ્ટેશનમાં બધી સુવિધાઓ બતાવે છે, ટિકિટ બારી, ટિકિટ ચેકર, રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓ છે એ સ્થળો એને બતાવે છે। तो पाणी भरता अने ट्रेननी सफाई करता जोवा मळ्या। केटलाक सफाई कामदारो पाटानी आसपासना सफाई करता जोवा मळ्या। स्टेशन पर फरवामां समय क्यां पसार थई गयो तेनी खबर ज न पड़े। शुं के छे रिया के रेलवे स्टेशनमां जे आटली बधी सुविधाओ जोईने एम के छे के आ बधुं जोईने समय क्यां पसार थई गयो तेनी खबर ज न पड़ी। मने रेलवेनी सुविधाओ विशे खूब ज जाणवा मळ्युं। खरेखर बहु ज मजा आवी। केटलीक सुविधाओना फोटा अने विडियो पप्पाना मोबाइल में लीधा है। जो हमें तमे विचारो कि रियानी ट्रेन वडोदरा स्टेशन थी 2 कलाक मोड़ी केम उपड़ी हशे? तो के रियानी ट्रेन छे ई वडोदरा स्टेशन थी 2 कलाक मोड़ी उपड़वानी घणा बधा कारणो होई शके छे। तो के वडोदरा थी मुंबई वच्चेनो रेलवेनो पाटानो समारकाम चालतुं होय, वडोदरा अने मुंबई वच्चे कोई ट्रेन में गड़बड़ અકસ્માત થયો હોય અથવા પાટા ઉપર ઊભી હોય, વહેલી સવારથી જ રાબેતા મુજબ ટ્રેનનો 2 કલાક મોટી ચાલતી હોય છે તો ટ્રેનને આગળ વધવા સિગ્નલ મળ્યું ન હોય। તો હવે રિયાએ સ્ટેશન પર ક્યાં ક્યાં સ્થળોની મુલાકાત લીધી? તો કે રિયાએ છે એ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, લોકરની સુવિધા, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સીડીવાળો પુલ વગેરે સ્થળોની છે એ રિયાએ છે એ મુલાકાત લીધી છે। તો હવે 29 મે 7 વાગ્યા છે। હવે માઇકમાં સૂચના અપાઈ અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનથી ચાલશે। અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા અને ટ્રેન ચાલી। તો સવાર થઈ ગઈ હતી અને બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું। અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી। ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા। ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા અને કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા અને જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું। તો કેટલાક લોકો ફાટકના સળિયા નીચેના પસાર થઈને પાટાની નજીક આવીને ઊભા હતા અને ખરેખર તે જોખમી હતું। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે સડક માર્ગ બંધ છે અને ફાટક પાસેથી બધા માણસો છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તો ફાટકની બંને બાજુ છે એ ટ્રેન ચાલુ છે। તો રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો છે જેવા વાહનો પણ ત્યાં ઊભા છે। જો હવે તે જ સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ। મેં અને ઇમાક્સે ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યો, પરંતુ ટ્રેન છે એ ખૂબ જ ઝડપથી ચાલતી હતી જેથી ડબ્બા ગણી શકાયા નહીં। જો ટ્રેન છે એ ફટાફટ ચાલતી હોય અને બંને બાજુથી ટ્રેન છે એ પસાર થાય છે તો ફટાફટ ટ્રેન ચાલતી હોય એટલે ડબ્બા ગણવામાં વાર લાગે અને ત્યાંથી બીજો ડબ્બો છે એ વયો જાય એટલે ડબ્બા એ છે એ ગણી શકાય નહીં। તો ચાલો આપણે આવતીકાલના વિડીયોમાં જઈએ આ 2 પ્રશ્નના જવાબ છે એ જોશું।